नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण सात एना नवमो पाठ में अभ्यास करो तो सामाजिक विज्ञान अंदर पाठ नाम है पृथ्वी की आंतरिक रचना और एम भूमि स्वरूपों एना में भाग पांच में आपने पहुंचा था पाना नंबर है बावन पाना नंबर बावन में छे प्रकार से समुद्र मोजा कार्य समुद्र मोजा है यू कार्य करे एना विषय हिम नदी ऊपर शू हो हिम हो
तो घोड़ासन वाटी अने पत्थरनुं घसारण करी विशिष्ट के घोड़ासन भूमि सरोवरनुं निर्माण करे छे। हवे आ हिम नदीओ शुं करे छे, आ विशिष्ट माटी होय छे, घोड़ासन माटी होय छे अने पत्थर होय छे जे ई हिम नदीनी नीचे एनुं घसारण करे छे, प्रक्षेपण करे छे अने शुं बने छे, एनामांथी हिम नदीमांथी शुं बने छे, भूदृश्य नदी बने छे के भूमि स्वरूप बने छे। हिम नदी घसारण द्वारा यू आकारनी खीणनुं निर्माण करे छे अने पछी हिम नदी छे सतत एनामां घसारण थाय छे अने यू जेवो आकार छे એવું દ્રશ્ય છે એ હિમ નદી બનાવે છે અને ખીણનું એવા યુ આકારના ખીણનું છે એ નિર્માણ થાય છે। હિમ નદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈને સરોવરનું નિર્માણ થાય છે અને પછી હિમ નદી છે પીગળે છે ગરમીના કારણે અને પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં કોતર એટલે કે બે પથ્થર વચ્ચેની જે બે મોટા મોટા પહાડ પથ્થર હોય અને એની વચ્ચેની જે જગ્યા હોય એને શું કહેવાય કોતર અને એ કોતરમાં શું ભરાય છે પાણી ભરાય છે અને સરોવરનું એની અંદર પાણી ભરાવાના કારણે કોતરમાં ત્યાં સરોવરનું છે નિર્માણ થાય છે। હિમ નદી દ્વારા લાવવામાં આવેલા પદાર્થો જેવા કે નાના મોટા ખડકો રેતી અને કાંકરા નિક્ષેપિત થતા તેના પ્રભાવ વચ્ચે ટેકરી રૂપ ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના થાય છે। હવે આ હિમ નદી છે એની સાથે સાથે શિલા આવે છે, આ કાંકરાઓ છે, પથ્થરો છે, ખડકો છે, નાના મોટા એવા ખડકો છે, રેતી છે, આ બધું લઈ આવે છે, નિક્ષેપણ કરે છે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ હિમ નદીનું પાણીને ફેંકે છે। તેના કારણે છે આ પ્રવાહને આ બધા વસ્તુને શું કહેવામાં આવે છે ડ્રમલીન એનું ભૂમિ સ્વરૂપની ડ્રમલીનની ભૂમિ સ્વરૂપની રચના થાય છે। તો આ જોયું આપણે હિમ નદીનું કાર્ય, હવે જોઈશું પવનનું કાર્ય। રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય બળ છે। રણની અંદર વધારે પવનના કારણે એની રેતી શું થાય છે ઢગલા હોય રણના રેતીના એના ઉપર ઘસારણ થાય છે, નિક્ષેપણ થાય છે। નિક્ષેપણ એટલે કે રેતીના ઢગલા છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેંકાય છે। પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી ઘસે છે। હવે રણની અંદર મોટા મોટા પથ્થરો હોય છે, એ પથ્થરોમાં પવન છે ઉપરના ભાગમાં વધારે નથી લાગતો, પથ્થરોના જે જમીનનો નીચેનો ભાગ છે એનામાં વધારે પવન દ્વારા શું થાય છે ઘસારણ થાય છે અને પવન છે એ ઘસારાના કારણે છે એ પથ્થર છે નીચેના ભાગની અંદર વધારે ઘસાય છે। આથી આવા ખડકોના આધાર સાંકડો અને માથાનું મોટું હોય છે અને ઉપરનો ભાગ નીચેના ભાગમાં પવન દ્વારા પથ્થરનું ઘસારણ થાય છે, એટલે આવા પથ્થરો કેવા હોય ઉપરથી કોરા હોય છે, નીચેથી સાંકડા હોય છે। રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે કે રણની અંદર આપણે ભૂછત્ર એટલે કે છત્રી જેવા આકારના જે ખડકો છે એ આપણને જોવા મળે છે, જેને સામાન્ય રીતે ભૂછત્ર ખડક કહેવામાં આવે છે। તેવા ભૂમિ સ્વરૂપને ભૂછત્ર ખડક કહે છે। પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળ પર પહોંચાડે છે। હવે રણની અંદર પવન વધારે ફૂંકાતો હોવાથી એક સ્થળેથી બીજે સ્થળે છે રેતીને સરળતાથી શું કરે છે એનું નિક્ષેપણ એટલે કે ફેંકે છે, રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પવન છે એ લઈ જાય છે। જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બની જાય, પવન છે વધારે ફૂંકાય છે ત્યારે રેતી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ અને ઢગલો થઈ જાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને જ્યારે પવનની ગતિ ધીમી પડે છે ત્યારે એ રેતી શું થાય છે એક જગ્યાએ ઢગલો બની જાય છે અને એ ઢગલા એ રેતીમાંથી શું બને છે એક ટેકરી બને છે, ટેકરી એટલે કે નાનકડા ડુંગર જેવું બને છે, તેને ડુવા કહે છે। હવે આ જે રેતીનો જે ટેકરી બને છે એને શું કહેવામાં આવે છે ડુવા તો બારખમ કહે છે। જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ડુવા મળે છે અને રાજસ્થાનના રણમાં આપણે બાજુમાં જોયેલું છે રેતીના ડુવા જો દેખાય છે, રેતીના ટેકરીઓ જે ડુવાઓ કહે છે જેને જોવા મળે છે રાજસ્થાનની રણની અંદર આ બધું જોવા મળે છે। જ્યારે આ માટીના કણ વિશાળ સ્તરમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને ડુએસ કહે છે અને આ માટીના જે કણ છે એટલે કે માટી છે રેતી છે એ મોટો આકાર ધારણ કરે છે, ટેકરીઓ મોટા ડુંગર બને છે એને શું કહેવામાં આવે છે નાના હોય છે તેને ડુવા કહેવામાં આવે છે, રેતીના કણ છે નાનું સ્વરૂપ ધારણ કરે છે એને ડુવા કહે છે ડુવા કહે છે અને જ્યારે મોટું સ્વરૂપ ધારણ કરે છે એને શું કહેવામાં આવે છે લોએસ કહે છે। ચીનમાં મોટા લોએસ નિક્ષેપ જોવા મળે છે કે ચીનની અંદર પણ આવા મોટા જે લોએસ છે એટલે કે રેતીના કણથી બનાવેલા જે મોટા પર્વતો ડુંગરો છે એ આપણને જોવા મળે છે જે નિક્ષેપણ દ્વારા જ બનેલા હોય છે। તો આજે આપણે આ પાઠ છે અહીંયા પૂર્ણ કરીએ છીએ, નવમો પાઠ આપણે અહીંયા પૂર્ણ થાય છે। અસ્તુ।